જામ ખંભાળે અને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આ સાથે જ જમીન માપણી, પાક વીમો સહિતના વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. જામ ખંભાળિયાના મામલતદાર ચિંતન વૈષ્ણવની તરફેણમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી. મામલતદાર ચિંતન વૈષ્ણવે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોવા છતાં પણ તાત્કાલિક અસરથી રજામાં ઉતરી દેવાનો વિરોધ કર્યો હતો. મામલતદાર દ્વારા કરાયેલા કાયદા કાર્યોને બિરદાવવાના બદલે અપાયેલી સજાના કારણે પ્રમાણિક અધિકારીઓના મોરલ ડાઉન થયા હતા અને ન્યાય કરવા કલેક્ટર કચેરીએ ચૂંટણી અધિકારી સી કે ઉદ્રાને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે આગામી દિવસોની અંદર ખેડૂતોની મહત્ત્વની બે ત્રણ સમસ્યાઓ છે. પાક વીમો છે, અછતગ્રસ્ત જાહેર કરવાનું છે અને જમીનની રિસોર્સની માપણી છે. આ બહુ જ મોટા ગોલમાલ થયેલી છે. એની અંદર મગફળી ખરીદ કૌભાંડ છે, એની અંદર પણ ખેડૂતને ખૂબ અન્યાય થયો છે. તો આ જે પ્રશ્નો છે એને તાત્કાલિક સરકાર દૂર કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય કરે, પગલાં લે એવી અમારી માગણી છે. એના સંદર્ભમાં આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે.